અમારે એમ કે રણકાંઠાનો વિસ્તાર હોય અને કેનાલ બંધ થઈ તો પાણી પીવાની તકલીફ વધારે પડે છે અને ઢોર પાણી માટે પણ કંઈ પીવાના બોર કે કૂવા છે નહીં અમારા. તો સરકારશ્રીને અમને વિનંતી કે અમને પાણી ગમે એમ કંઈ ચાલુ કરીને આપે તો ઢોરનું ચારોલું અને પીવાની તકલીફ ન પડે, કારણ કે રણકાંઠામાં પાણીમાં બોરમાં કે કૂવામાં કંઈ અમારે મીઠા પાણી છે નહીં. તો નમ્ર વિનંતી છે કે પાણી કેનાલ ચાલુ કરે એવું અમારો. સીતાપરા, હું માજી સરપંચ. અત્યારે આ કેનાલ બંધ થઈ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ ઉપર અત્યારે માળિયા બ્રાન્ચ કેનાલ ઉપર અત્યારે આ વિડીયો શૂટિંગ ચાલુ છે. તો અત્યારે અમારે ખેડૂતોને એક તો પહેલાં પશુ નભાવવા માટે અતિવૃષ્ટિ જેને કહેવામાં આવે કે જે ચારુલું વાઢી નાખે પછી મગફળી, બાજરો, મગ, અડદ જે કંઈ ચારેલું ખેડૂતોને ઢોરોને કામ આવે એ બધું રાખ થઈ ગયું. ઢોરોને એક પણ મણિકું કામ આવ્યું નથી અને અત્યારે પીવાની સમસ્યા એ છે કે આજુબાજુના રણકાંઠાના વિસ્તારમાં આ કેનાલ નીકળે, અહીંયા બોર કરે તો ખારા પાણી નીકળે. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ વહેલી તકે કેનાલ ચાલુ થાય અને જે અત્યારે થોડા જજા ખેડૂતોએ જુવાર વાવી છે, બાજરો વાવ્યો, મગફળી ચાલુ વાવી છે બરાબર, તો એ બધી મરવાના આરે છે. જો મારે સરકારશ્રીને નમ્ર અરજ છે કે આ વહેલી તકે સરકારશ્રી કેનાલ ચાલુ કરે તો ઢોરા માટેની પહેલી સમસ્યા અને માણસોને અને ગરીબ માણસને આ વાડીએ રહેતા અમારે મજૂરોને અત્યારે પીપળા ભરી ભરી અને ખેડૂતો મજૂરોને પાણી પહોંચાડી છે. આ પટ્ટો છે એ એકચ્યુઅલી આખો ખારો પટ્ટો છે અને માત્ર ને માત્ર આ લોકોનું જીવન જે હાલતું હોય તો એ કેનાલ એનો જીવન જરૂરિયાતની વસ્તુ છે અને જીવાદોરી છે. બધા ગામના સરપંચો અને ખેડૂતોએ મને આવેદનપત્ર આપી અને દરેક સરપંચે મને લખ્યું છે કે ભાઈ ગમે તેમ કરી અને અમારો ઘાસચારો બચાવો એવી તમે રજૂઆત કરો. મેં 16 તારીખે નીતિનભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રીને, બાવળિયા સાહેબને અને જે નર્મદા નિગમને આ પત્ર લખી અને સૂચન કર્યું છે કે ભાઈ અત્યારે કોરોનાના હિસાબે લોકડાઉન છે અને લોકડાઉન દરમિયાન હજી તો કદાચ મેન્ટેનન્સ લેવાની હોય આ કેનાલ જો અને એવો ટાઈમ રહીએ તો, કારણ કે લોકડાઉનના હિસાબે મેન્ટેનન્સ ના થઈ શકે તો 10 થી 15 દિવસ જો આની અંદરથી પાણી પસાર થાય ને તો આ ઘાસચારો બટી જાય એના માટેની રજૂઆત કરી છે. અને સરકારશ્રીની આપણે વાટ જોઈએ છીએ અને સરકારશ્રી યોગ્ય નિર્ણય લેશે, કારણ કે મેન્ટેનન્સનો પ્રશ્ન છે એટલે સરકાર શું નિર્ણય લેશે એનું પ્લાનિંગ હોય, પણ આપણે રજૂઆત કરી અને યોગ્ય રીતે આ લોકોને ન્યાય મળે એવી રજૂઆત કરી છે અને પત્ર લખ્યો છે. ભીમાભાઈ, ગામ ટિક્કર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. ટિક્કર ગામના આસપાસના નર્મદાની કેનાલ ઉપરના ગામડા બધાએ અતિવૃષ્ટિના હિસાબે ખેડૂતો માટે ઘાસચારા માટેનો કોઈ પ્રશ્ન અત્યારે હાલ થાય એવું પોઝિશન નથી. એના કારણે ચોમાસામાં અતિવૃષ્ટિના હિસાબે ચારોલું ખરાબ થઈ ગયું છે, ઢોરાને ખાવા લાયક રહ્યું નથી અને મેઇન પ્રશ્ન પીવાના પાણીનો. એના માટે સરકાર જો કંઈક વિચારે તો માલધારી સમાજ, ખેડૂત સમાજ અને મજૂર વર્ગ 8 થી 10 હજાર મજૂર અહીંયા ખેતી ઉપર કામ કરતા હોય તો એની રોજી માટે સરકારે કંઈક વિચારી અને એના માટે અમારા માટે કંઈક મહેરબાની કરી અને થોડું ઘણું પાણી 15-20 દિવસ લંબાવે તો એના માટે સરકારને અમે નમ્ર અપીલ કરી છીએ.